ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. મિત્રો મિત્રો આપણે પ્રકરણ નંબર 12 ખનિજ પોષણ વિશે વાત કરી રહ્યા છીએ, જ્યાં આપણે લાસ્ટ લેક્ચરમાં પાર્ટ 3માં આપણે જોયેલું કે અલગ અલગ પ્રકારની જળ સંવર્ધન પદ્ધતિઓ જે છે તે કઈ રીતે કામ કરતી હોય છે. હાઇડ્રોપોનિક્સ સિસ્ટમ્સ અલગ અલગ પ્રકારની આપણે સમજેલા, અને ત્યારબાદ તેના ફાયદાઓ તેના ઉપયોગો વિશે પણ આપણે વાત કરેલી. મિત્રો આજનો લેક્ચર જે છે પાર્ટ 4 પ્રકરણ નંબર 12 ખનિજ પોષણ, તેની અંદર આપણે આવશ્યક ખનિજ તત્વો જે છે તેઓના વનસ્પતિના દેહની અંદર શું કાર્ય હોય છે, બરોબર, ચયાપચયની દ્રષ્ટિએ કે દેહ ધાર્મિક વિદ્યાની દ્રષ્ટિએ તેઓનું શું અગત્ય છે તેના વિશે વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો અહીંયા જે આવશ્યક ખનિજ તત્વો છે જેને આપણે ગુરુ અને લઘુ પોષક તત્વોની અંદર વર્ગીકૃત કર્યા છે, તો એ દરેક તત્વ વિશે આપણે વાત કરવાના છીએ. તો સૌ પ્રથમ આપણે સમજીએ નાઇટ્રોજન વિશે. તમે જાણો છો એ રીતે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન આ ચારે ચાર જે અલગ અલગ તત્વો છે તેઓને બિન ખનિજ તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ, અને તે મુખ્ય એવા ગુરુ પોષક તત્વો પણ છે. તો આ જે ચારે ચાર તત્વો છે સૌ પ્રથમ એના વિશે વાત કરીએ. તો એમાંનું જે સૌથી પહેલું છે એ છે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન વિશે મિત્રો આપણે જાણીએ છીએ તેમ વનસ્પતિ દ્વારા એ મહત્તમ ઉપયોગમાં લેવાતું એવું ખનિજ તત્વ છે, જેનું શોષણ મુખ્યત્વે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાના સ્વરૂપે થાય છે. જોવા જઈએ તો નાઇટ્રેટ જે સ્વરૂપ છે NO3- અને નાઇટ્રાઇટ આ બંને જે સ્વરૂપો છે તે વનસ્પતિના મૂળ દ્વારા મહત્તમ શોષણ પામે છે, જ્યારે એમોનિયાનું નહિવત પ્રમાણમાં શોષણ થતું હોય છે. એટલા માટે જ આવશ્યક હોય છે કે માટીની અંદર સ્થાપિત થયેલો જે એમોનિયા છે તે નાઇટ્રિફિકેશનની ક્રિયા દ્વારા શેમાં ફેરવાય, તો એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં ફેરવાઈ જાય. ઓકે મિત્રો, વનસ્પતિની અંદર નાઇટ્રેટનો મુખ્ય સ્ત્રોત સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, એમોનિયમ નાઇટ્રેટ અને કેલ્શિયમ નાઇટ્રેટ છે. તેને અલગ અલગ સ્વરૂપે માટીની અંદર આપણે જોઈ શકીએ છીએ. વનસ્પતિના લગભગ બધા જ ભાગો, દાખલા તરીકે વૃદ્ધિ પામતા જે ભાગો છે, ખાસ કરીને વર્ધમાન પેશી અને કોષોની ચયાપચય ક્રિયાઓ જે છે જેમાં સંશ્લેષણની ક્રિયાઓ આવી ગઈ, શોષણ, પ્રજનન, વૃદ્ધિ વગેરે ક્રિયા આવી ગઈ, આ બધા જમાં જે નાઇટ્રોજન જેવા તત્વો છે ખૂબ જ અગત્યના છે. ઉપરાંત પ્રોટીન, ન્યુક્લિક એસિડ, વિટામિન, અંતઃસ્ત્રાવો અને ક્લોરોફિલનો મુખ્ય બંધારણીય ઘટક છે, અને સફરજનની અંદર એના જે રંગની તીવ્રતા છે એના માટે પણ કોણ જવાબદાર છે, તો એના માટે નાઇટ્રોજન જવાબદાર ગણવામાં આવે છે. મિત્રો બીજું જે અહીંયા અગત્યનું તત્વ છે એ છે ફોસ્ફરસ. તો ફોસ્ફરસ વિશે તમે જાણો છો એમ એ કાર્બનિક અને અકાર્બનિક એમ બંને સ્વરૂપે પ્રાપ્ય હોય છે. ઓકે, જે જૈવ વિઘટનીય પદાર્થો છે, જે કોહવાયેલા પદાર્થો છે, એમાંથી જે ઔષાધનની ક્રિયા દ્વારા પ્રાપ્ત થતું હોય એ કાર્બનિક ફોસ્ફેટ હશે, ઓર્ગેનિક ફોસ્ફેટ હશે. જ્યારે જે માટીમાંથી, ખડકોમાંથી ઔષાધનની ક્રિયા દ્વારા, ધોવાણ દ્વારા પ્રાપ્ત થતું હોય તેને આપણે અકાર્બનિક એવા સ્વરૂપે ઓળખી શકીએ. સામાન્યતઃ કાર્બનિક અને અકાર્બનિક સ્વરૂપો વચ્ચે સતત ફેરફાર થતો રહેતો હોય છે, અને તેને આપણે ફોસ્ફરસનું એક શું કહીએ છીએ, બાયોજીઓકેમિકલ સાયકલ, એટલે કે ભૂજૈવ રાસાયણિક ચક્ર તરીકે ઓળખીએ છીએ. પરંતુ વનસ્પતિ દ્વારા ફોસ્ફરસનું ક્યુ સ્વરૂપ શોષણને યોગ્ય છે, તો વનસ્પતિ દ્વારા ફોસ્ફરસનું અકાર્બનિક સ્વરૂપ, ક્યુ સ્વરૂપ, તો વનસ્પતિનું જે અકાર્બનિક સ્વરૂપ છે એ વનસ્પતિને પ્રાપ્ય હોય છે. સામાન્યતઃ તેનું શોષણ ફોસ્ફેટ આયનના સ્વરૂપમાં થાય છે, જે ફોસ્ફોરિક એસિડ અથવા તો ઓર્થોફોસ્ફોરિક એસિડના આયનો, એટલે કે ફોસ્ફેટ અથવા તો ઓર્થોફોસ્ફેટના સ્વરૂપમાં માટીની અંદર ઉપલબ્ધ હોય છે. તેની ઉપયોગિતા શું છે, તો તે કોષરસ્તર, પ્રોટીન, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિક એસિડ, સહઉત્સેચક અને આવા ઘણા બધા કાર્બનિક અણુઓના બંધારણીય ઘટક તરીકે અનિવાર્ય છે. વનસ્પતિના વૃદ્ધિ પામતા ભાગો, ફળ વગેરેના નિર્માણ માટે પણ તે એટલું જ અગત્યનું ગણવામાં આવે છે, અને આવા ભાગોની અંદર સંગ્રહિત પણ હોય છે. શર્કરાની જે સ્થળાંતરણની ક્રિયા છે એની અંદર ફોસ્ફેટ ખૂબ અગત્યનું ભાગ ભજવે છે. તંદુરસ્ત મૂળ અને ફળ પાકવાની ક્રિયાને પણ એ પ્રેરતું જોવા મળે છે. પાયરોફોસ્ફેટના જળ વિભાજન દ્વારા શું થાય છે, મોટા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે, કારણ કે પાયરોફોસ્ફેટના જે બંધો છે એ બંધની અંદર બંધ ઉર્જાના સ્વરૂપમાં શક્તિ સંગ્રહાયેલી છે,
જ્યારે એનું જળ વિચ્છેદન થાય છે, જળ વિભાજન એટલે કે હાઇડ્રોલાઇસિસ થાય છે, ત્યારે મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે, તે વનસ્પતિ પોતાની દેહધાર્મિક ક્રિયાઓમાં અને ફોસ્ફોરાઇલેશનની અન્ય ક્રિયાઓમાં ઉપયોગમાં લે છે. આના પછીનું જે તત્વ છે એ છે પોટેશિયમ. પોટેશિયમ જે છે તે કે પ્લસ આયન એટલે કે પોટેશિયમ કેટાયનના સ્વરૂપમાં પ્રાપ્ય હોય છે. તે પોટેશિયમ સલ્ફેટ, પોટેશિયમ નાઇટ્રેટ વગેરે જેવા જે અકાર્બનિક ઘટકો છે એમાંથી વનસ્પતિ માટે પ્રાપ્ય થતું હોય છે. ચીકણી માટીની અંદર પોટેશિયમ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય હોય છે, તેનું પ્રમાણ લગભગ 0.32-0.6% જેટલું હોય છે અને બીજની અંદર તેનું પ્રમાણ ઓછું જોવા મળે છે. વધુ માત્રાની અંદર વર્ધનશીલ પેશી, કલિકા, પર્ણ અને પર્ણની ટોચના વિસ્તારમાં એ પ્રાપ્ત હોય છે. તે આયોનિક સંતુલનની જે ક્રિયા છે ખાસ કરીને તેના માટે ખૂબ અગત્યનું છે. ઉપરાંત આપણે જાણીએ છીએ તેમ વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા જે છે એ પોટેશિયમ અને મેલિક એસિડની જે થિયરી છે એ અનુસાર ખુલવા બંધ થવાની ક્રિયામાં એમ ખૂબ જ મહત્વનું છે. પ્રોટીન સંશ્લેષણની ક્રિયા, ન્યુક્લિક એસિડ સંશ્લેષણની ક્રિયા, ક્લોરોફિલ સંશ્લેષણની ક્રિયા આ બધા માટે પણ પોટેશિયમની અગત્યતા હોય છે. મિત્રો, ડીએનએ પોલિમરેઝ સહિતના જે ઉત્સેચકો છે તેઓની સક્રિયતા માટે પણ પોટેશિયમ જરૂરી હોય છે. આશુંતા અને આશ્રુતિ નિયમનની ક્રિયાઓ માટે પણ અનિવાર્ય છે. ફોટોસિન્થેટેઝ એટલે કે ફોટોસિન્થેસિસની ક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલું જે શર્કરા છે, બરોબર, એ શર્કરાના સ્થળાંતરણ માટે પણ અગત્યનું હોય છે. એ ચયાપચયમાં ઉપયોગી એવા સજીવોના બંધારણીય ઘટક તરીકે પણ આપણને જોવા મળે છે. મિત્રો, આના પછીનું જે તત્વ છે એ છે કેલ્શિયમ. જો કેલ્શિયમ વિશે વાત કરવામાં આવે તો કેલ્શિયમની આપણને ખ્યાલ છે એ પ્રમાણે તે કેલ્શિયમ ડાયવેલેન્ટ કેટાયન એટલે કે Ca+2 સ્વરૂપે વનસ્પતિને પ્રાપ્ય હોય છે. કેલ્શિયમ કાર્બોનેટ જેવા ઘટકો એટલે કે વાસ્તવમાં જે ચૂનાનો પથ્થર છે, ચૂનો છે, એવા ઘટકોમાંથી જ્યારે આયોનીકરણ થાય ત્યારે આયન સ્વરૂપે એ કેલ્શિયમ છે એ પ્રાપ્ત થતું હોય છે. અગ્રીય વર્ધનશીલ પેશીઓ જે છે અને વિભેદન પામતી પેશીઓ જે છે તેની અંદર કેલ્શિયમની હાજરી અનિવાર્ય હોય છે. ઉપરાંત આપણે જાણીએ છીએ તેમ તરુણ વનસ્પતિ કોષોનું જે મધ્યપટલ એટલે કે મિડલ લેમેલા હોય છે તે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે, તો એના માટે પણ કેલ્શિયમની અનિવાર્યતા છે. ઉપરાંત કોષ વિભાજનની ક્રિયા દરમિયાન કોષ દિવાલના નિર્માણ માટે પણ કેલ્શિયમ અગત્યનું હોય છે. કેલ્શિયમની જરૂરિયાત ત્રાકતંતુના પોલિમરાઇઝેશન અને ડીપોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણની ક્રિયા, પોલિમરાઇઝેશન અને બહુલકના વિઘટનની ક્રિયા, ડીપોલિમરાઇઝેશનની ક્રિયા, એ બંને ક્રિયાઓમાં પણ એ અનિવાર્ય હોય છે. એટીપેઝ, સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ, એડીનાઇલેટ કાઇનેઝ વગેરે જેવા ઉત્સેચકો છે તેઓની સક્રિયતા માટે એક સહકારક તરીકે કેલ્શિયમની હાજરી અનિવાર્ય છે. આમ કહી શકાય મિત્રો કે વનસ્પતિની જે ચયાપચય ક્રિયાઓ છે એનું નિયમન કેલ્શિયમ કરે છે. ઉપરાંત વનસ્પતિની અંદર ચરબીનું ચયાપચય, ચરબીના વિઘટનની ક્રિયાઓ જે છે, ચરબીના સંશ્લેષણની જે ક્રિયાઓ છે આ બધાની અંદર કેલ્શિયમની હાજરી અનિવાર્ય છે. કાર્બોદિતનું ચયાપચય, નાઇટ્રેટનું પરિપાચન, ન્યુક્લિક એસિડના પ્રોટીન સાથેના જોડાણો વગેરે બધી ક્રિયાઓ માટે કેલ્શિયમની હાજરી જરૂરી છે. ઉપરાંત કોષરસપટલની જાળવણી માટે કેલ્શિયમ જરૂરી છે. સોડિયમ અને પોટેશિયમની હાનિકારક અસરો સામે કેલ્શિયમ કાર્ય કરે છે અને વનસ્પતિને ટકાવી રાખે છે અને જૂના પર્ણો એટલે કે પરિપક્વ પર્ણોમાં તેનો ભરાવો થાય છે, એમાંનો સંગ્રહ થયેલો હોય છે. ઓકે મિત્રો, કારણ કે કેલ્શિયમ જેવા જે તત્વો છે તે સ્થળાંતરણની ક્રિયા દ્વારા ખૂબ જ સરળતાથી નવી જે તરુણ પર્ણો છે, નવા ભાગો જે છે વનસ્પતિમાં તેમાં એ વહન પામી શકતા નથી, જ્યારે અન્ય તત્વો આ ક્રિયામાં વહન પામી જાય છે, કે જેથી જે મૃતપ્રાય છે ભાગ, જે ઓલરેડી જીર્ણ થઈ ગયેલો વનસ્પતિનો ભાગ છે, એ ભાગ વનસ્પતિમાંથી ખરી પડે એ પહેલાં એમાંના તમામ પોષક દ્રવ્યોને કોઈ અન્ય ભાગના વિકાસ માટે ઉપયોગમાં લઈ શકે. પણ આવું કેલ્શિયમ સાથે શક્ય નથી, એટલા માટે જૂના પર્ણો કે પરિપક્વ પર્ણોમાં તેનું એટલું જ પ્રમાણ આપણને જોવા મળે છે. મિત્રો, પછીનું તત્વ છે એ છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ પ્લસ ટુ એટલે કે મેગ્નેશિયમ ડાયવેલેન્ટ કેટાયનના સ્વરૂપે વનસ્પતિ દ્વારા તેનું શોષણ થતું હોય છે. મેગ્નેસાઇટ MgCO3,
મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4 અને સિલિકેટ એના સ્વરૂપે જમીનની અંદર આપણને પ્રાપ્ત થાય છે. જમીનમાં તરત જ નિતાર પામતો હોવાથી રેતાળ જમીનમાં ચોમાસા દરમિયાન તેની ઉણપ રહે છે, એ ખૂબ જ ઝડપથી નિતાર પામી જાય છે, જમીનમાં ઉતરી જાય છે. મેગ્નેશિયમ પેક્ટેટ સ્વરૂપે વનસ્પતિ કોષોના મધ્યપટલમાં તેની હાજરી જોઈ શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો એનો. આપણે અત્યાર સુધી કેલ્શિયમ પેક્ટેટ વિશે તો જાણતા હતા, પરંતુ મેગ્નેશિયમ પેક્ટેટ સ્વરૂપે પણ એ વનસ્પતિ કોષોના મધ્યપટલમાં હાજર હોય છે. મતલબ કે મધ્યપટલમાં ફક્ત કેલ્શિયમ પેક્ટેટ નહીં હોતા, તેની સાથે સાથે મેગ્નેશિયમ પેક્ટેટ પણ હોય છે. શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલા જે પણ ઉત્સેચકો છે, એ ઉપરાંત DNA અને RNA જે છે, આ બધા જ જે જૈવ અણુઓ છે એના સંશ્લેષણ માટે પણ મેગ્નેશિયમ જરૂરી છે. આપણે જાણીએ છીએ તેમ ક્લોરોફિલના ચક્રીય બંધારણમાં એના કેન્દ્રસ્થ અણુ તરીકે મેગ્નેશિયમ આયન આવેલો હોય છે. પ્રોટીન સંશ્લેષણ દરમિયાન રિબોસોમના નાના અને મોટા એટલે કે એના લઘુઘટક અને મહાઘટક આ બંનેને જોડવાનું કાર્ય એ વાસ્તવમાં મેગ્નેશિયમ આયનની કોષરસમાં સાંદ્રતા ઉપર આધારિત હોય છે. મતલબ કે રિબોસોમનું બંધારણનું જે સ્થાયીપણું છે અને સંપૂર્ણ ભાષાંતરની ક્રિયા છે એ વાસ્તવમાં શરૂ કરાવવાનું કામ મેગ્નેશિયમનું હોય છે, એટલે ખૂબ જ અગત્યનો ઘટક આને ગણી શકાય મિત્રો. મિત્રો આના પછી આવે છે સલ્ફર. સલ્ફરનું જે શોષણ છે તે સલ્ફેટ SO4-2 એટલે કે સલ્ફર ડાયવેલેન્ટ NiNના સ્વરૂપમાં થતું હોય છે. ઔદ્યોગિક વિસ્તાર જે છે તેની અંદર વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3 એના અગત્યના સ્ત્રોત છે. સામાન્યતઃ આવા વાયુઓ પાણીની અંદર સુદ્રાવ્ય હોય છે અને એસિડ વર્ષાના સ્વરૂપમાં એ માટી ઉપર વરસી આવે છે. સિસ્ટાઇન અને મિથિયોનિન અથવા તો સિસ્ટીન અને મિથિયોનિન જેવા જે એમિનો એસિડ છે એના બંધારણમાં સલ્ફર અનિવાર્ય હોય છે. કારણ કે તમે જાણો છો એમ પ્રોટીનના બંધારણની અંદર આવેલા જે બંધો છે એમાંનો એક બંધ એ છે ડાયસલ્ફાઇડ બંધ. અને ડાયસલ્ફાઇડ બંધ કોની કોની વચ્ચે બને છે? તો એ સલ્ફર એમિનો એસિડ્સની વચ્ચે બને છે. તો સલ્ફર ધરાવતા એમિનો એસિડ્સ સિસ્ટીન અને મિથિયોનિન છે, જે પ્રોટીનના બંધારણ માટે અત્યંત અગત્યના છે. બાયોટીન અને થાઇમિન જેવા જે વિટામિન છે એ વિટામિનના બંધારણમાં પણ સલ્ફર અગત્યનો છે. એ ઉપરાંત કો એન્ઝાઇમ A એટલે કે સહ ઉત્સેચક A અને ફેરોડોક્સિન આ બંને જે ઉત્સેચકો છે તેઓના સંશ્લેષણમાં અને એના બંધારણમાં સલ્ફર અનિવાર્ય છે. પ્રરોહાગ્ર મૂલાગ્ર અને તરુણપર્ણોના વિકાસ માટે સલ્ફર જરૂરી હોય છે. શિંબી કુળ એટલે કે લેગ્યુમિનોસ જે કુળ છે, લેગ્યુમિનોસી કુળ, લેગ્યુમિનોસી કુળની જે વનસ્પતિઓ છે એના મૂળતંત્ર પર મૂળ ગંડિકાનો વિકાસ એ સલ્ફર વધારે છે. આપણે જાણીએ છીએ કે શિંબી કુળની વનસ્પતિમાં જે મૂળ ગંડિકા છે એ વાસ્તવમાં કોને લીધે બનતી હોય છે? તો મૂળ ગંડિકાનો વિકાસ મિત્રો એ વાસ્તવમાં રાઇઝોબિયમનું ત્યાં વનસ્પતિ સાથે સહજીવન સ્થપાવાથી થાય છે. પરંતુ એ માટે એને ઉત્તેજે છે કોણ? તો આગ્રિયાનું નિયમન સલ્ફર કરતો હોય છે, જે વનસ્પતિને આખરે નાઇટ્રોજન પ્રાપ્ય બનાવે છે. ઉપરાંત રાય, ડુંગળી અને લસણ એના બાષ્પશીલ સ્વભાવ, એની અંદર જે લાક્ષણિક ગંધ છે અને એમાંથી જે બાષ્પશીલ વાયુઓ ઉત્પન્ન થાય છે એ વાસ્તવમાં બીજું કાંઈ નથી પરંતુ સલ્ફરના બનેલા એ વાયુઓ છે. એટલે રાય, ડુંગળી અને લસણના બાષ્પશીલ તેલ અને એની લાક્ષણિક ગંધ એના માટે સલ્ફર જવાબદાર હોય છે મિત્રો. પછી છે આયન એટલે કે લોહ તત્વ. ઓકે, Fe+3 આયન સ્વરૂપે એટલે કે ફેરિક આયન સ્વરૂપે તે પ્રાપ્ય થતો હોય છે. જ્યારે એનું ચયાપચયિક સ્વરૂપ કયું છે? તો એ ફેરસ છે, Fe+2. તો એનું શોષણ થાય છે Fe+3 સ્વરૂપે, પરંતુ ત્યારબાદ શું થાય છે? ત્યારબાદ એનું ધીમે ધીમે રિડક્શન થઈ જાય છે અને રિડક્શન પામીને Fe+2 સ્વરૂપે એ સક્રિય હોય છે. ભૂમિમાં સામાન્યતઃ એ ધાતુ હોવાથી ઓક્સાઇડ્સના સ્વરૂપમાં આપણને જોવા મળે છે. અન્ય પોષક તત્વોની સરખામણીમાં તેની માત્રા વધુ માત્રામાં જરૂરી હોય છે, વધુ માત્રામાં અનિવાર્ય હોય છે. ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોના મધ્યસ્થી તરીકે તેનું મહત્વ માનવામાં આવે છે. ઘણા બધા પ્રોટીનો કે જે વાસ્તવમાં ઇલેક્ટ્રોન ગ્રાહક તરીકે વર્તતા હોય
अथवा तो इलेक्ट्रॉन ट्रांसपोर्ट चेन एट्ले कि विजाणुवहन तंत्र मध्यस्थी तरीके वर्तता हो वाहकों बंधारण में जे आयन है अनिवार्य है, जम के फ्लेवोडॉक्सिन, फ्लेवोप्रोटीन्स, फेरोडॉक्सिन अने आयन पोरफायरिन जेवा प्रोटीन नी अंदर एट्ले कि साइटोक्रोम्स अने पेरोक्सीडेसिस जेवा प्रोटीन नी अंदर अपने आयन नी हाजरी अनिवार्य जोवा मळे छे। परिवर्तित रीते ऑक्सीडाइज एट्ले कि Fe प्लस टू अने Fe प्लस थ्री ना वहन दरमियान पण एनी जरूरत होय छे। प्रकाश संश्लेषण अने श्वसन नी क्रिया दरमियान जे शक्ति रूपांतरण एट्ले कि फॉस्फोराइलेशन फॉस्फोरीकरण नी क्रिया जे जाय छे ए क्रिया करवा माटे अने जैविक नाइट्रोजन स्थापन नी क्रिया करवा माटे पण आयन नी अनिवार्यता होय छे। मित्रों आगळ જતા આપણે સમજવાના છીએ કે નાઇટ્રોજિનેઝ જે ઉત્સેચક છે એ નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની અંદર જે અનિવાર્ય સહકારકો છે એમાં ખૂબ અગત્યના છે મોલિબ્ડેનમ અને આયન। તો મોલિબ્ડેનમ અને આયનનું બનેલું એક સંકુલ હોય છે, MO અને Fe નું બનેલું એક સંકુલ હોય છે જે નાઇટ્રોજન સ્થાપનની ક્રિયામાં બહુ અગત્યનું છે। ઓકે મિત્રો, તો ત્યાં પણ આપણને આયનની હાજરી જોવા મળે છે। નાઇટ્રેટ રિડક્ટેઝ, એકોનિટેઝ, કેટેલેઝ જેવા ઉત્સેચકોની સક્રિયતા માટે જરૂરી છે અને ક્લોરોફિલ સંશ્લેષણ માટે પણ લોહ તત્વની હાજરી અનિવાર્ય હોય છે મિત્રો। ત્યાર પછી છે મિત્રો મેંગેનીઝ Mn પ્લસ ટુ એટલે કે મેંગેનીઝ ડાયવેલેન્ટ કેટાયન। મિત્રો મેંગેનીઝ ડાયવેલેન્ટ કેટાયન સ્વરૂપે મેંગેનીઝનું શોષણ થાય છે, જમીનમાં સામાન્યતઃ તે ઓક્સાઇડ્સ મેંગેનીઝ ઓક્સાઇડ્સના સ્વરૂપમાં જોવા મળે છે અને સામાન્યતઃ મેંગેનીઝ ડાયોક્સાઇડ એનું સૌથી સર્વસામાન્ય સ્વરૂપ છે। સામાન્ય રીતે મેંગેનીઝ ડાયોક્સાઇડ એ વનસ્પતિને સરળતાથી પ્રાપ્ત થતું નથી। ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયાની હાજરી અહીંયા અનિવાર્ય છે, કારણ કે તે શું કરે છે તો 6.5 થી લઈને 7.8નો જે pH છે આ pHની વચ્ચેના ગાળામાં ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા એ શું કરે છે તો એ જે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે તેને પ્રાપ્ય સ્વરૂપમાં ફેરવે છે કે જેથી વનસ્પતિના મૂળ દ્વારા તેનું શોષણ થઈ શકે મિત્રો। ઓકે, તો ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા એ વનસ્પતિને મેંગેનીઝ પ્રાપ્ત કરાવે છે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વોટરનું ફોટોલાઇસિસ, ઓકે, એટલે કે પાણીનું જે પ્રકાશ વિઘટન થાય છે એ પ્રકાશ વિઘટનની ક્રિયા દરમિયાન જે મેંગેનીઝ છે એની હાજરી અનિવાર્ય છે અને તે દરમિયાન તમે જાણો છો એમ ઓક્સિજન એક નિપજ તરીકે ઉત્પન્ન થાય છે। મેલિક ડિહાઇડ્રોજિનેઝ અને ઓક્ઝેલો સક્સિનિક ડીકાર્બોક્સિલેઝ જેવા શ્વસન ઉત્સેચકો ઉપરાંત નાઇટ્રેટ રિડક્ટેઝ જે નાઇટ્રોજન ચયાપચયનો ઉત્સેચક છે અને પ્રકાશ સંશ્લેષણના જે ઉત્સેચકો છે તેઓની સક્રિયતા માટે મેંગેનીઝની હાજરી અનિવાર્ય હોય છે। તે ઓક્સિડેશન પ્રેરીને લોહની દ્રાવ્યતાને ઘટાડે છે, તેથી મેંગેનીઝનું વધુ પ્રમાણ લોહની ઉણપને પ્રેરે શું કરે છે આયન, લોહ એટલે આયન, તે ઓક્સિડેશન પ્રેરીની લોહની દ્રાવ્યતાને ઘટાડી દે છે, જેથી જો મેંગેનીઝનું ઊંચું પ્રમાણ હોય તો એ શું કરે છે લોહની ઉણપ, આને મેંગેનીઝની વિષારિતા તરીકે ઓળખવામાં આવે છે। તો મેંગેનીઝની વિષારિતા પ્રેરાય તો લોહ તત્વની ઉણપ એટલે કે એની ત્રુટી પ્રેરાય છે। મિત્રો ત્યાર પછી આવે છે ઝીંક, તો ઝીંકનું જે શોષણ છે ZN પ્લસ ટુ ઝીંક ડાયવેલેન્ટ કેટાયનના સ્વરૂપમાં થતું હોય છે, જમીનની અંદર તે ફેરોમેગ્નેશિયમ મિનરલ્સ જેવા કે મેગ્નેટાઇટ, બાયોટાઇટ અને હોર્ન બ્લેન્ડે એના સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે। આ વાસ્તવમાં ફેરોમેગ્નેશિયમ એટલે કે આયન, મેગ્નેશિયમ અને ઝીંકના એવા સંયોજનો છે જે આપણને માટીની અંદર જોવા મળે છે। જ્યારે pHની અંદર વધારો થાય છે એટલે કે જો માટીની pH આલ્કલીય હોય તો આલ્કલીય pHની હાજરીમાં જોવા મળે છે કે ઝીંકની પ્રાપ્યતા ઘટે છે અને એસિડિક pH જ્યારે હોય, એસિડિક માટી હોય ત્યારે શું થાય છે ત્યારે ઝીંકની પ્રાપ્યતા વધે છે। ઓકે, સામાન્ય રીતે વનસ્પતિ માટે ઝીંક છે ખૂબ ઓછી માત્રામાં જરૂરી હોય છે, તેથી વનસ્પતિમાં જો તેનું ઊંચું પ્રમાણ આપવામાં આવે તો એ વિષારિતાને પ્રેરે છે। ઓક્સિન, ઓક્સિન જે છે તે વાસ્તવમાં ચોક્કસ એવો મૂળના વિકાસને પ્રેરતો વનસ્પતિ વૃદ્ધિ નિયામક છે જેનું કુદરતી સ્વરૂપ ઇન્ડોલ એસિડિક એસિડ છે IAA। તો ઇન્ડોલ એસિડિક એસિડના પૂર્વ ઘટક
એવા ટ્રિપ્ટોફેન એમિનો એસિડના નિર્માણ માટે ઝિંકની હાજરી જરૂરી છે. એટલે ઇન્ડાયરેક્ટલી તમે કહી શકો કે ઓક્સિજનનું સંશ્લેષણ ઝિંક આધારિત હોય છે. કાર્બોક્સાઇલેઝ જેવા ઉત્સેચકોની સક્રિયતા માટે ઝિંક જરૂરી છે. ઉપરાંત કાર્બનિક એનહાઇડ્રેસ, હેક્ઝોકાઇનેઝ, આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ, લેક્ટિક ડિહાઇડ્રોજિનેઝ અને કાર્બોક્સીપેપ્ટિડેઝ જેવા ઉત્સેચકોનો એ બંધારણીય ઘટક પણ જોવા મળે છે. કાર્બોદિત અને ફોસ્ફરસના ચયાપચય માટે તે જરૂરી હોય છે અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં તે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. મિત્રો, ત્યાર પછીનો જે ઘટક છે એ છે કોપર. તો કોપર જે છે Cu+2 એટલે કે ક્યુપ્રિક આયનના સ્વરૂપમાં એ માટીમાંથી શોષણ પામે છે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં એ ભૂમિય જળની અંદર દ્રાવ્ય હોય છે. એ વનસ્પતિના કુલ ચયાપચયમાં ભાગ લે છે અને ઘણા બધા અગત્યના ઉત્સેચકોની સક્રિયતા માટે જવાબદાર છે. ખાસ કરીને રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડો રિડક્ટેસ પ્રકારના જે ઉત્સેચકો છે કે જ્યાં Cu+ અને Cu+2 ક્યુપ્રસ અને ક્યુપ્રિક સ્વરૂપોમાં સતત રૂપાંતરણ થતું રહેતું હોય, આવી પ્રક્રિયાઓ માટે એ ખૂબ અગત્યનો સહકારક બની રહે છે. એટલે ઓક્સિડો રિડક્ટેસ પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા માટે કોપરની સહકારક તરીકે અનિવાર્યતા છે. મિત્રો, ફિનોલેઝ, એસ્કોર્બિક એસિડ ઓક્સિડેઝ, ટાયરોસિનેઝ, સાઇટોક્રોમ ઓક્સિડેઝ જેવા ઉત્સેચકોના ઘટક તરીકે જોવા મળે છે. પ્લાસ્ટોસાઇનિન તરીકે ઓળખાતું જે તત્વ છે જે વનસ્પતિના ફોટોફોસ્ફરીકરણની ક્રિયામાં ખૂબ અગત્યનું છે, તે જે વાસ્તવમાં ઇલેક્ટ્રોન વાહક છે તેની અંદર ફોસ્ફોરાઇલેશનની જે ક્રિયા થાય છે તેના માટે ખૂબ અગત્યનું છે. કાર્બોદિત અને નાઇટ્રોજનના પ્રમાણને પણ સંતુલિત કરે છે. ત્યારબાદ મિત્રો આવે છે બોરોન. બોરોન જે છે તે બોરેટ આયન Bo3-3 બોરેટ આયન અથવા તો ઓર્થોબોરેટ આયન જે બોરિક એસિડમાંથી ઉત્પન્ન થાય છે તેના સ્વરૂપમાં એનું શોષણ થતું હોય છે. ભૂમિમાં તે ખૂબ ઓછા પ્રમાણમાં પ્રાપ્ય છે. કેલ્શિયમના શોષણ અને વપરાશ માટે તે જરૂરી છે. મોસ્ટ ટાઈમ્બી ક્વેશ્ચન મિત્રો, કેલ્શિયમનું જે શોષણ છે કોને આધારિત છે? ફરી પાછું બોરોનને આધારિત છે. તો કેલ્શિયમના શોષણ માટે આપણે જાણીએ છીએ તેમ અહીંયા કીધું એમ બોરોનની હાજરી અનિવાર્ય છે. કોષરસપટલની ક્રિયાશીલતા, પરાગરજના અંકુરણ, કોષ વિસ્તરણ અને કોષ વિભેદન જે ચોક્કસ પ્રકારના વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોની અસર હેઠળ થતું હશે એ ક્રિયામાં પણ બોરોનની હાજરી અનિવાર્ય છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જે નીટની અંદર વર્ષોથી પૂછાતો આવ્યો છે એ છે શર્કરાનું સ્થળાંતરણ. તો શર્કરાના સ્થળાંતરણની ક્રિયા એટલે કે વહનની ક્રિયા માટે બોરોન છે સૌથી અગત્યનું એવું આવશ્યક તત્વ છે. શર્કરાનું સ્થળાંતરણ બોરોનની ગેરહાજરીમાં થઈ શકતું નથી. મિત્રો, બોરોન જે છે તે પેક્ટિન સંશ્લેષણની અંદર પણ સંકળાયેલું હોય છે અને પુષ્પસર્જન, ફળસર્જન, પ્રકાશ સંશ્લેષણ અને નાઇટ્રોજન ચયાપચય જેવી જે ક્રિયાઓ છે એના માટે પણ બોરોન અનિવાર્ય છે. મિત્રો, ત્યારબાદ આવે છે મોલિબ્ડેનમ. મોલિબ્ડેનમ જે છે મિત્રો તે મોલિબ્ડેટ એટલે કે MOO2-2 મોલિબ્ડેટ આયન એટલે જે મોલિબ્ડિક એસિડનો આયન છે એ મોલિબ્ડેટ આયનના સ્વરૂપમાં તેનું શોષણ થતું હોય છે. મિત્રો, તે વનસ્પતિ માટે ખૂબ જ ઓછી માત્રામાં જરૂરી છે. ઓકે, કારણ કે તે હેવી મેટલ છે, તે ઘણા ઉત્સેચકોના બંધારણમાં સંકળાય છે. મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે નાઇટ્રોજિનેઝ ઉત્સેચકની અંદર જે આયન અને મોલિબ્ડેનમનું બનેલું સંકુલ છે તે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને તેની ગેરહાજરીમાં જે સંપૂર્ણ ઇલેક્ટ્રોનના વહનની ક્રિયા છે તે ક્યારેય પણ થઈ શકશે નહીં. એટલે ઇલેક્ટ્રોન વહનની જે ક્રિયા છે, કઈ ઇલેક્ટ્રોન વહનની ક્રિયા? તો નાઇટ્રોજનનું હાઇડ્રોજન વડે રિડક્શન કરવાની જે ક્રિયા છે, નાઇટ્રોજન સ્થાપનની ક્રિયામાં એ મોલિબ્ડેનમ અને આયન આ બંને અગત્યના તત્વો બની રહે છે. ઓકે મિત્રો, એ ઉપરાંત નાઇટ્રેટ રિડક્ટેઝ પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા માટે જરૂરી છે. મોલિબ્ડેનમ વાઇટામિન સી એટલે કે એસ્કોર્બિક એસિડના સંશ્લેષણ માટે પણ અનિવાર્ય છે. ડિહાઇડ્રોજિનેસિસ અને ફોસ્ફેટેસિસ પ્રકારના જે ચોક્કસ પ્રકારના ઉત્સેચકો છે
તેઓની સક્રિયતા માટે પણ મોલિબ્ડેનમ મિત્રો જરૂરી હોય છે. ત્યારબાદ આવે છે મિત્રો ક્લોરિન. ક્લોરિન જે છે તે ક્લોરાઇડ આયન સીએલ માઇનસ ક્લોરાઇડ આયન સ્વરૂપે શોષણ પામે છે. ખૂબ ઓછા કિસ્સામાં તેનો ઉમેરો ખાતર તરીકે કરવો પડે છે, કારણ કે તે ફરી પાછું ખૂબ ઓછી માત્રામાં જરૂરી હોય છે. સોડિયમ અને પોટેશિયમની જેમ તે કોષમાં દ્રાવ્ય પદાર્થોની સાંદ્રતા અને આશ્રુતિ નિયમન અને આશુનતાની ક્રિયાને નિયમિત કરવામાં જરૂરી હોય છે, એનું નિયમન કરવામાં જરૂરી હોય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના પ્રકાશ વિઘટન માટે પણ ક્લોરિનની હાજરી મેંગેનીઝની સાથે સાથે જરૂરી છે. આપણે હમણાં જ જોયું એમ મેંગેનીઝ એ પાણીના પ્રકાશ વિઘટન એટલે કે ફોટોલાઇસિસ ઓફ વોટર માટે જરૂરી છે, એમ ક્લોરાઇડ આયન પણ ફોટોલાઇસિસ ઓફ વોટર માટે અનિવાર્ય છે. કોષની અંદર પાણીનું પ્રમાણ અને કાર્બોદિતોના ચયાપચયનું એ નિયમન કરે છે. તો મિત્રો આ સાથે આપણે બધા જ આવશ્યક પોષક તત્વોની અહીંયા વાત કરી લીધી છે, અને આજ પછીનો જે લેક્ચર હશે એટલે કે પ્રકરણ નંબર 12 ખનિજ પોષણનો પાર્ટ 5, તેની અંદર આપણે ચોક્કસ પ્રકારના આવશ્યક ખનિજ તત્વોની ત્રુટીના જે લક્ષણો છે એ અને આ આવશ્યક ખનિજ પોષક તત્વોની વિષારીતા, તેનું અતિપ્રમાણ કેવી અસરો પ્રેરી શકે એના વિશે વાત કરશું, અને ત્યારબાદ આપણે નાઇટ્રોજન ચયાપચય અને નાઇટ્રોજન ચક્ર વિશે વાત કરવાના છીએ. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. આશા રાખું છું કે તમને બધી જ વસ્તુઓ અહીંયા સમજાણી હશે. જો આપણને કોઈ પણ ડાઉટ હોય તો આપ ચોક્કસ રીતે કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો, અને જો કોઈ પણ વસ્તુ ન સમજાતી હોય તો 100% આપ પૂછી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ. મિત્રો આશા રાખું છું કે આપને બધી જ બાબતો સમજાઈ હશે, તેમ છતાં જો કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર આપ પૂછી શકો છો. આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી સમજો, અને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. થેન્ક યુ.